બ્રેક આપનું સ્વાગત છે પંચમહાલના ગોધરામાં ઘોડો વિફર્યો હતો લીલેસરા વિસ્તારમાં ઘોડાએ બે ભર્યા હતા ઘોડો વિફરતા રાહદારી અને રહીશોમાં ભારે દોડધામ મચી ગઈ હતી ઘોડાની હરકતો બાદ ફાયર બ્રિગેડની જાણ કરાઈ હતી તેને અને ફાયરની ટીમે વિફરેલા ઘોડાને કાબૂમાં લેવા પ્રયાસ કર્યા હતા તો પહેલા પાણીનો મારો ચલાવાયો હતો છતાં પણ પરિણામ ન મળ્યું ત્યારબાદ ઘોડાને કોર્ડન કરી લાકડીથી ઘેરવાનો પ્રયાસ કર્યો આખરે ફાયરની ટીમે ઘોડાને રસી બાંધવા માં પણ તેમને સફળતા મળી હતી ફાયર ટીમે વિફરેલા ઘોડાનું સફળ રેસ્ક્યુ કર્યું ગોંદરા વિસ્તારમાં આવી અને ઘોડો બેકાબૂ થયેલો હોવાથી એને બારે જહેમ બારે જહેમત બાદ અમારી ફાયર ટીમે પકડી અને સ્થાનિક રહીશોને સોંપી દેવામાં આવ્યો છે એક ઘોડો લીલેસા રોડ પર લાવતા જતા લોકોને કરડે છે અને હેરાન કરે છે તો અમે ઈસ્તર ચકાસ કરતા ત્યાંથી તાત્કાલિક અમુએ લાગતા ઓળખતા અધિકારીઓને ફોન કર્યો તો ગોધરા નગરપાલિકાના ફાયર દ્વારા ફાયરમેન દ્વારા આ ઘોડાને કાબૂમાં લેવામાં આવ્યો છે તો ડાકોરમાં પૂનમના મેળાને લઈને બેઠક ખેડા જિલ્લા તંત્રમાં બેઠકોનો દોર ડાકોર સર્કિટ હાઉસ ખાતે કલેકટરે કરી છે બેઠક ડાકોર ટેમ્પલ કમિટી અને ડાકોર નગરપાલિકાને આપ્યા છે સૂચન ખેડા પોલીસ આરોગ્ય વિભાગ રોડ વિભાગ પાણી પુરવઠા સહિત તમામ વિભાગો સાથે બેઠક કરાય છે મામલતદાર ટીડીઓ અને ઠાસરા પ્રાંત અધિકારી પણ હાજર રહ્યા આગામી હોળી પૂનમ મેળાના આયોજન માટે મળી હતી આ બેઠક બસ સ્ટેન્ડ પદયાત્રીઓના રૂટ સુવિધાઓનું પણ ખાસ નિરીક્ષણ કરવામાં આવશે ડિપાર્ટમેન્ટ તરફથી પ્રોપર બંદોબસ્ત રાખવામાં આવનાર છે સીસીટીવી અને નેત્રમ જે છે અમારું કંટ્રોલ રૂમ એના મારફતે પણ પ્રોપર તમામ જે આવનાર યાત્રાળુઓ છે એની ઉપર નજર રાખવામાં આવશે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનો પણ પ્રયત્ન કરવામાં આવશે અને વડી કચેરીએથી પોલીસ ખાતાના બોડી વોર્ન કેમેરા જે છે એના પણ ઉપયોગ માટે આગામી દિવસોમાં મંજૂરી માંગવામાં આવેલ છે અંબાજીના ગબ્બર પર્વત પર અંદાજે રૂપિયા તેર પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે લેઝર લાઇટ એન્ડ સાઉન્ડનું આયોજન હાથ ધરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈચ્છા અનુસાર ગબ્બરગઢ ઉપર ન જઈ શકનાર તેમજ એકાવન શક્તિપીઠ મંદિરોની પરિક્રમા ન કરી શકે તેવા ભક્તોને એકાવન શક્તિપીઠોની ઉત્પત્તિની ઐતિહાસિક ગાથા મનોરંજનના માધ્યમથી મળી શકે તે માટે ગબ્બર પર્વત પર લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન હાથ ધરાયું હતું હાલના તબક્કે આની તૈયારીઓ અંતિમ ચરણમાં જોવા મળી છે લેઝર લાઇટ દ્વારા ગબ્બર પર્વત પર આ પ્રકાશ પાડી અને સમગ્ર ફિલ્મ સ્વરૂપે પ્રોજેક્ટથી શો બતાવવામાં આવશે અને આ પ્રોજેક્ટમાં છ વિડિયો લેઝર સિસ્ટમ બે લેઝર પ્રોજેક્ટર એક વ્હાઇટ લેઝર અને ઓડિયો સિસ્ટમનો ઉપયોગ કરાશે લગભગ કરોડથી વધારે રૂપિયાના ખર્ચે ત્યાં જે સતી માતાની કહાની છે એ આપણા ભાવિક ભક્તો ત્યાં આવે અને સાથે સાથે એકાવન શક્તિપીઠ નિર્માણ કેવી રીતના પામ્યા એની જે કહાની છે એ જોઈ શકે અને ધન્યતા અનુભવી શકે અને સાથે સાથે એકાવન શક્તિપીઠ જે ગપ્પર પરિક્રમા પથ છે એ પથનો લાભ લઈ તમામ એકાવન શક્તિપીઠનો એક જ જગ્યાએ એક જ જન્મમાં દર્શનનો લાભ ઉઠાવી શકે એ પ્રકારનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલું છે મોરબીના વાંકાનેરના મહારાજા કેસરી કેસરીસિંહજીની રાજતિલક વિધિને લઈને ભવ્ય નગરયાત્રા યોજાઇ જૂના દરબારગઢથી વિધિ પૂર્વે પરંપરા મુજબ નગરયાત્રાનો પ્રારંભ થયો નઢોલગાડા તથા શરણાઈના સૂરો અને અશ્વની હણહણાટી વચ્ચે મોટી સંખ્યામાં લોકો રાજાની નગરયાત્રામાં જોડાયા વાકાનેર પંથકના લોકો તથા અનેક જિલ્લાઓમાંથી રાજવી પરિવાર જોડાયા અને રાથનગનાટ સાથે લોકોએ મહારાજા કેસરી કેસરીસિંહજીનું ભવ્ય અભિવાદન કર્યું હતું જૂની પરંપરાને જીવંત રાખવા બદલ મહારાજાએ પણ

અને તમામ પબ્લિકનો હું આભાર વ્યક્ત કરું છું કે જૂના જે સંબંધ જૂની જે રીતુ છે એને હજી સુધી આખા ગામે જાળવી રાખી છે અને જે આપણો સંબંધ છે એવો ને એવો અનેરો સંબંધ હજી પણ આપણે જીવિત છે ડાંગમાં યોજાતું ભવ્ય ડાંગ દરબાર રાજવી પરિવારોની વર્ષો જૂની પરંપરાઓનો એક ઉત્તમ નમૂનો છે અને આ ડાંગ દરબારની એક ખાસિયત પણ છે કે આ ડાંગ દરબારમાં પોલિટિકલ પેન્શન એટલે કે રાજકીય સાલિયાણું પણ આપવામાં આવે છે અને આમ તો કોરોના કારણે આ પરંપરા બંધ કરવામાં આવી હતી પરંતુ હવે જ્યારે કોવિડની અસર ઓછી થઈ છે ત્યારે વહીવટીતંત્રે ડાંગ દરબારની તૈયારી શરૂ કરી છે ડાંગ દરબારના આ મેળામાં દેશના વિવિધ આદિવાસી નૃત્ય સંસ્કૃતિની ઝાંખી જોવા મળશે વહીવટીતંત્ર દ્વારા હજુ ડાંગ દરબારની તારીખ જાહેર કરવામાં નથી આવી પ્રવાસીઓ આ વખતે ડાંગ દરબારના મેળાની રોનક નિહાળી શકશે અને તેવી આશા સેવાઈ રહી છે ખાસ કરીને અહીંના સ્થાનિકોમાં પણ આ નિર્ણયથી ઉત્સાહ છે